विधानसभा सामान्य चूंटणी 2022 ધારેરા અને ડીસા વિધાનસભા મત વિસ્તારમાં જિલ્લાના નોડલ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુભાઈ પટેલે મતદાન કરાવવાના શપથ લેવડાવ્યા। विधानसभा सामान्य चूंटणी 2022 ધારેરા અને ડીસા વિધાનસભા મત વિસ્તારમાં સ્વીપના નોડલ ઓફિસર અને પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિનુભાઈ પટેલે મતદાન કરવાના શપથ લેવડાવ્યા। ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 આગામી તારીખ 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે। આ ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનો વધુ મજબૂત બનાવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક પ્રચાર પ્રસાર કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી આનંદ પટેલની સૂચના અને માર્ગદર્શન અનુસાર સ્વીપના નોડલ ઓફિસર અને તેમની ટીમ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જઈ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે। આજે ધાનેરા અને ડીસા વિધાનસભા મત વિસ્તારમાં ઓછી મતદાન ટકાવરી ધરાવતા મતદાન મથક વિસ્તારના સ્વીપના નોડલ ઓફિસર અને પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિનુભાઈ પટેલે તેમની ટીમ મુલાકાત લઈ લોકોને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા। સ્વીપની આ ટીમ દ્વારા બાઇક રેલીના માધ્યમથી મતદાર જાગૃતિનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નાગરિકો સાથે સંવાદ સાધતા કહ્યું કે ભારતીય બંધારણે તમામ પુખ્ત વયના 18 વર્ષથી ઉપરના લોકોને મતદાન કરવાનો અધિકાર આપ્યો છે, ત્યારે મતદાન કરવું નાગરિકોની ફરજ છે। આપણે મતદાન કરીને આપણી ફરજો નિભાવીની અને સાથે સાથે આપણે મહાન લોકશાહી શાસનના વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી બીજાને પણ પ્રેરણા આપીએ। બ્યુરો રિપોર્ટ, બળદેવરાવ મિરાજંગ, ન્યૂઝ બનાસકાંઠા।